આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ભરૂચ સીટના પોતાના ઉમેદવાર અનાઉન્સ કર્યા છે આજ વિશે પર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અકિલ જે અહીંયા આગળ ચૈતર વસાવાના કાર્યકર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી છે અને સતત આદિવાસી વિસ્તારમાં એક્ટિવ રહ્યા છે અકિલ શું કહેશો જે રીતે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે અનાઉન્સ કરવામાં આવ્યા છે કેટલો સપોર્ટ તમારા લોકો તરફથી રહેશે ચૈતર વસાવાને આ ચૂંટણી ચેતરભાઈ નથી લડી રહ્યા આ ચૂંટણી ભરૂચના એક એક જનતા લડી રહી છે એવું હતું કે નેતાઓ ફોર્મ ભરતા અને નેતાઓ ચૂંટણી લડતા પણ આ જે ચૂંટણી છે એ આદિવાસી સમાજની મહિલાઓ બહેનો પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે આદિવાસી સમાજ પોતાના અસ્તિત્વ જળ જંગલ જમીનના અધિકારો માટે આ ચૂંટણી લડી રહ્યો છે એટલે ચેતરભાઈ જ આ સીટ પર જીતવાના છે એમાં કોઈ બેમત નથી ચેતરભાઈ જીતવાના છે પણ ચેતરભાઈ તો જેલમાં છે ને કાનૂની લડાઈ ઘણી લાંબી છે તેવામાં એમની એબસન્સમાં કઈ રીતે કામ થશે ચેતરભાઈ ભલે જેલમાં છે પણ અહીંયા ગ્રાઉન્ડ ઉપર એટલા ચેતરભાઈ આવી ચૂક્યા છે અને એટલા બધા ચેતરભાઈ આવીને ઉભરી ચૂક્યા છે એ દરેક ઘરે ઘરે જશે અને પોતે ચેતરભાઈ બનીને ચેતરભાઈને જીતાડશે અચ્છા મનસુખ વસાવા છેલ્લા પચીસ વર્ષથી અહીંયાના સાંસદ છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે જે રીતે કહી રહ્યા છે કે આદિવાસી સમાજને ચેતર વસાવા ગેરમાર્ગે દોરી રહ્યા છે તમે બી આદિવાસી છો ઘણા વખતથી અહીંયા આગળ જમીન સાથે જોડાયેલા લોકોમાંથી એક છો મનસુખભાઈ જે વાત કરી રહ્યા છે એ વારંવાર ધર્મના નામે રાજનીતિની વાત કરી રહ્યા છે પણ ચેતરભાઈ એક બાજુ છે એ જળ જંગલ જમીનના અધિકારોની વાત કરી રહ્યા છે એટલે ગુમરાહ કરવાની વાત કોણ કરે છે ભરૂચની જનતા અને આખો ગુજરાત અને આદિવાસી સમાજ જાણે છે કે ધર્મના રાજકારણના નામે એ લોકો ગુમરાહ કરે છે જ્યારે ચેતરભાઈ જળ જંગલ જમીનના અધિકારોના નામે અને જળ જંગલ જમીનના અધિકારો માટે લડી રહ્યા છે માટે એમાં કોઈ બેમત નથી આમાં કોઈ ગુમરાહ કરવાની વાત નથી મનસુખભાઈ ગુમરાહ કરે છે ચેતરભાઈ આદિવાસી સમાજને સાચા રસ્તે લઈ જાય છે જળ જંગલ જમીનના અધિકારી કરોની વાત કરે છે એટલે ચેતરભયે જ જીતવાના છે માની લો કે ચેતર વસાવા જેલમાંથી ન છૂટ્યા તો તો મેં પહેલા કીધું એમ આ ભરૂચની જનતા અને સમગ્ર ઉમર ગામથી અંબાજી સુધીનો જે આદિવાસી સમાજ છે એ ચૂંટણી લડવાનો છે અને ચેતરભયને જીતાડવાના છે આ કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે ચેતર વસાવાનો આ જે કેસ થયો એના કારણે આદિવાસીઓ એક થયા છે આમાં કેટલી સચ્ચાઈ છે બિલકુલ એમના પર જે કેસ થયો એના લીધે એક થયા છે અને આવા ઘણા બધા અગાઉ પણ કેસો કર્યા છે આ સરકારે આદિવાસી સમાજના આગેવાનો છે એમને નક્સલવાદના નામ પર આ જેલમાં મૂક્યા છે અને બીજા ઘણા આગેવાનો છે એમને પણ કર્યા છે પણ ચેતરભાઈ જે રીતે લડતા હતા અને ચેતરભાઈ કચેરીઓમાં જે રીતે આદિવાસી સમાજની વાતો કરતા હતા ચેતરભાઈ જે રીતે કચેરીઓનો જે કૌભાંડ હતો એ બહાર કાઢેલો ચેતરભાઈ જંગ જળ જંગલ જમીનની અધિકારોની વાત કરી હતી એટલે આ આ જે સરકાર છે એ સરકારના પેટમાં તેલ રેડાયું છે માટે એમને હરાવવા માંગે છે પણ ચેતરભાઈ જેલમાંથી પણ જીતી જશે એમની લોકપ્રિયતા એટલી બધી છે બિલકુલ તો કેમ્પેનિંગ માટેની રણનીતિ હવે શરૂ કરશો તમે લોકો કેમ્પેન માટેની રણનીતિ આજે તમે મેડમ જોયું કે આટલી બધી મોટી સંખ્યામાં ભીડ આવી હતી એ એ અહીંયાથી સંદેશ છે કે આ આ લોકસભા બહુમતી સાથે છેતરભાઈ જીતવાના છે અને કેમ્પેનની બીજી રણનીતિની વાત રહી તો આદિવાસી સમાજનો એક એક દીકરો આદિવાસી સમાજની એક એક બહેનો એક એક મહિલાઓ તમામ લોકો છેતરભાઈના સમર્થનમાં પ્રચાર કરવા જવાના છે અને ચેતરભાઈ જીતી જવાના છે બિલકુલ ચેતર વસાવાના સમર્થનમાં પ્રચાર કરવાના છે સાથે આશ્વસ્ત છે કે ચેતર વસાવાની જીત જે છે તે નિશ્ચિત છે